હવે આગળ વાત કરીએ તો સેલવાસની. સેલવાસ ખાતે દાદરા નગર હવેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ સંદર્ભે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરાઈ. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેરાત ચૂંટણી કમિશનર નરેન્દ્રકુમારે કરતા આચારસંહિતા પણ અમલી બની છે. દાનવમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણીની જાહેરાત કરાઈ છે. ચૂંટણી આયુક્તે જાહેર કરેલા સમયપત્રક મુજબ આગામી બુધવાર 14 ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવાની સાથે જ ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 21 ઓક્ટોબર છે, જ્યારે ઉમેદવારી પત્રકની ચકાસણી 22 ઓક્ટોબરે થશે. ઉમેદવારી પત્રક પરત લેવાની અંતિમ તારીખ 24 ઓક્ટોબર, મતદાનની તારીખ 8 નવેમ્બર રોજ નિર્ધારિત કરાઈ છે. 12 નવેમ્બરના પહેલા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે. આ સંદર્ભે સેલવાસ સચિવાલય ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં COVID-19ના કારણે ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને પ્રશાસનના જારી કરેલ દિશાનિર્દેશનનું પાલન સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવા અંગે અને મતદાનના સમયમાં 2 કલાકનો વધારો પણ કરવામાં આવ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલિંગ બૂથની સંખ્યા વધારવામાં આવી છે. 20 જિલ્લા પંચાયત બેઠકો અને 20 ગ્રામ પંચાયત અને સેલવાસ નગરપાલિકાના 15 વોર્ડની ચૂંટણી થશે. ફ્રી અને ફેર ઇલેક્શન અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે તંત્ર કમર કસે છે. ગ્રામીણ વિસ્તારોમાં 373 અને શહેરી વિસ્તારોમાં 98 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે અને ચૂંટણી પ્રક્રિયા માટે વધારાનો સ્ટાફ પણ મૂકવામાં આવશે. મુકુલ યાદવ, ZSTV, દાદરા નગર હવેલી.